You're listening to Sayaji FM, MS University ka apna online radio station. It's rocking. હું છું હાર્દિક ત્રિવેદીને આજે મારી સાથે છે અપકમિંગ ગુજરાતી મૂવી ટીચર ઓફ ધ યરના મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર કાસ્ટ શૌનક ભાઈ, અલીશા પ્રજાપતિ અને જશ ઠક્કર. વેલકમ ગાઈઝ. થેન્ક યુ, થેન્ક યુ હાર્દિક, થેન્ક યુ સો મચ. શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં બોલતે હૈ. આચાર્ય ચાણક્યની આ વાત સાથે ટીચર ઓફ ધ યરને સાંકળી શકાય? આ સવાલ હું તમને પૂછું છું. બિલકુલ સાંકળી શકાય, કારણ કે એકચ્યુઅલી આ બેઝ લાઈન હતી. અમે જયારે મૂવી લખવાની શરૂ કરી ત્યારે, સી આ ફિલ્મની મજાની વસ્તુ એ છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર ટીચર્સ છે, ફિલ્મના ડિરેક્ટર એટલે કે હું ને વિક્રમ સર અમે ટીચર્સ છીએ, ફિલ્મમાં ઘણા બધા ટીચર્સે કામ કર્યું છે. સો અમે લોકો તો ટીચરનું મહત્વ સમજીએ છીએ, ઓફકોર્સ દરેક જણ સમજતું હોય છે, પણ કેવું છે કે આપણે ક્યાંક સ્કૂલ લાઈફ કે કોલેજ લાઈફ છોડી દઈએ અને પછી ટીચરને ભૂલી જઈએ છીએ, અથવા તો એટલી સારી રીતે એમની સાથે કનેક્ટેડ નથી રહી શકતા જેથી કરી. પણ આજે તમે પણ 2 સેકન્ડનો પોઝ લઈને, કોઈ પણ જે જોઈ રહ્યું છે એ પણ જો શાંતિથી વિચાર કરે થોડીક વાર માટે, તો એમને 100% એક ટીચર યાદ આવશે કે જેના લીધે એની લાઈફ થોડી ઘણી બદલાઈ છે, જેના લીધે એની લાઈફમાં કંઈક એને નવી દિશા મળી છે. સો એ વાક્ય તો સાચું ખરું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પડે. એટલે જે પણ ક્રિએટ કરવાનું છે એ પણ ટીચર કરી શકે છે, અને જે ડિસ્ટ્રોય કરવાનું છે એ પણ ટીચર જ કરી શકે છે. ડિસ્ટ્રોય એ કરવાનું છે કે વિદ્યાર્થી કે સ્ટુડન્ટના જે ફિયર હોય છે, સ્ટુડન્ટની જે એની રૂકાવટો હોય છે, એના એના ડિસ્ટ્રેક્શન્સ હોય છે, એના બ્લોક્સ હોય છે મગજના, એ ડિસ્ટ્રોય કરવાનું કામ ટીચર કરે છે. એટલે એનો પ્રલય પણ ટીચર કરે છે, અને નિર્માણ એટલે એક સારા નાગરિકનું નિર્માણ, એક ઉચ્ચ શિક્ષકનું નિર્માણ, એક ઉચ્ચ વ્યક્તિનું નિર્માણ એ પણ ટીચર કરે છે. એટલે અમારી ફિલ્મમાં તો આ બધું છે. મારા કોલેજ ડેઝ દરમિયાન મારા ટીચર્સ અમને લોકોને એક વસ્તુ, એક કોમન ડાયલોગ કહેતા હતા, 364 દિવસ તમારા, એક દિવસ મારો. આ મૂવીમાં તમે પણ એક ટીચર છો જી, સો તમારો તમારા કેરેક્ટર વિશે થોડું જણાવો. બિલકુલ, આ વાત તમે બહુ સાચી કરી કે પણ થોડુંક ખેદની વાત છે, અનફોર્ચ્યુનેટ છે કે એક દિવસ મારો એટલે બે રીતે લઈ શકાય. એક તો 5 સપ્ટેમ્બર જયારે ટીચર્સ ડે છે, અને બીજું તમારું રિઝલ્ટ આવે, તમારે પેપર લખીને આપો એ દિવસ મારો, એમ કે આખો દિવસ તમે તોફાન કરો. બટ જોક્સ અપાર્ટ, વાત એવી છે કે આ ફિલ્મમાં હું એક ટીચરનું કેરેક્ટર જે પ્લે કરું છું એ મેથેમેટિક્સના ટીચર છે, એનું નામ છે પાર્થ, ટીચરનું નામ છે પાર્થ. સો પાર્થનું જે કેરેક્ટર છે બહુ કંઈ રિવીલ નથી કરતો, પણ પાર્થનું કેરેક્ટર જે મેં તમને કીધું ને, તમે જે આચાર્ય ચાણક્યનું વાક્ય કીધું ને, એ પ્રકારની મેન્ટાલિટીવાળું કેરેક્ટર છે કે હી બિલીવ્સ કે ટીચર ધારે એ બધું કરી શકે છે, કશું જ ઇમ્પોસિબલ નથી, ના કોઈ સ્ટુડન્ટ, ના કોઈ સિસ્ટમ, ના કોઈ એને રોકી શકે છે. જો એક શિક્ષકને ખરેખર કંઈક બદલાવ લાવવો છે તો, અને એને એ ફોલો કરે છે આ ફિલ્મમાં. સો આ એક એવું કેરેક્ટર છે કે તમે બધાએ, આ જેટલા પણ દર્શકો એને જોશે ને, એમણે પોતાની લાઈફમાં એક આવા ટીચરને મળ્યા જ હશે કે જે જે ક્રાંતિકારી શિક્ષક છે, કે જેને બહુ રૂઢિઓ સાથે, બહુ બધી જે આપણી જે એકદમ પરંપરાગત શિક્ષણ પદ્ધતિ જે હમણાંથી ચાલી આવે છે, બ્રિટિશ એજ્યુકેશન સિસ્ટમ, કે જેમાં આપણે બુકને બહુ મહત્વ આપીએ છીએ, જેમાં ક્લાસરૂમને બહુ મહત્વ આપીએ છીએ, એ બધા બ્લોકેજને તોડે છે, એ બધાને તોડી અને એક નવી જ દિશામાં કામ કરનારો ટીચર છે. અને મજાની વસ્તુ શું છે કે આવું સ્ટુડન્ટ સાથે બહુ વખત થયું છે. કેટલી બધી ફિલ્મો બોલિવૂડની આવી છે કે જેમાં સ્ટુડન્ટ્સને આવી રીતે બતાવવામાં આવ્યા છે, લાઈક 3 ઇડિયટ્સનો રેન્ચો હોય, કે એવા સ્ટુડન્ટ્સને એવી રીતે બતાવવામાં આવ્યા છે કે જે લોકો બહુ જ એક અલગ હટકે રસ્તા પર જાય, પણ ટીચર સાથે એવું બહુ કરવાની કોઈ હિંમત નથી કરતું. કદાચ એવો ડર છે કે ના, ટીચર તો એવું કેવી રીતે કરી શકે, પણ અમે એવું કહીએ છીએ કે ટીચર જ એવું કરવા જોઈએ, ટીચર જ એવું કરી શકે તો જ સ્ટુડન્ટની જિંદગી બદલાઈ શકે. એટલે એક આવી મેન્ટાલિટી સાથે, એક આવા નીતિ નિયમોની પરવા કર્યા વગર સ્ટુડન્ટ માટે શું સારું છે એ તરફ જનારો આ ટીચર છે પાર્થ. તમે 3 લોકોને થિયેટરનો એક્સપિરિયન્સ છે, ટીવી સિરીઝનો એક્સપિરિયન્સ છે, બિલકુલ, અને મૂવીઝનો પણ એક્સપિરિયન્સ છે. આ કોમન સવાલ છે, તમને તમને પૂછવા માંગુ છું તમને કે શેમાં વધારે મજા આવે છે? See, I think કે when you are performing live ને, તો એ live audience ના જે response તમને મળે છે ને, તો that is very enthusiasm, એ લોકોનું જે level પર હોય છે ને, એ બહુ જ તમારી energy level વધારે છે. તો I think that experience is next to level. સાચું કહું તો કામ કરવાની મજા આવે છે, જે માધ્યમ હોય, કઈ ફરક નથી કશામાં. હા, રિસ્પોન્સ લેટ મળે કે
તાત્કાલિક મળી જાય, કઈ પણ, પણ કામ કરવાની મજા આવે છે, કામ કરતા રહેવું. એટ ધી એન્ડ વી ઓલ લવ ટુ એક્ટ, બી ઇટ થિયેટર, બી ઇટ ઇન ફ્રન્ટ ઓફ ટીવી, ઇન ફ્રન્ટ ઓફ કેમેરા, વી લવ ટુ એક્ટ. સી મારી ડ્યુટીઝ છે ને એ એક્ટરની સાથે સાથે ડિરેક્ટર રાઇટરની પણ થઈ જાય, તો એને જો ભેગું કરીને વાત કરું ને તો સ્ટેજ પર બહુ મજા આવે, પણ ફિલ્મની જે મજા છે, કારણ કે મારા માટે આ પહેલો અનુભવ છે, મેં આજ સુધી ફિલ્મ લખી કે ડિરેક્ટ નથી કરી, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફિલ્મ, સો મારે મને એટલા માટે ફિલ્મમાં વધારે મજા પડી રહી છે, બિકોઝ ફિલ્મ છે ને એ થિયેટરની જેમ ભજવાય ત્યારે પતી નથી જતી, એટલે બને ને ફિલ્મનું પ્રોડક્શન થાય ત્યારથી એના પછીનો જે કાળ છે ને એ બહુ રોમાંચક છે, જે હું પહેલી વાર એક્સપિરિયન્સ કરી રહ્યો છું. અને કહેવાનો મતલબ એટલા બધા ચેલેન્જીસ છે થિયેટરમાં, તો તમે ભજવ્યું એટલે અમે એવું કહીએ છીએ કે જ્યારે નાટક લખાય ત્યારે લેખકનું, જ્યારે નાટક તૈયાર થાય ત્યારે ડિરેક્ટરનું, ભજવાય ત્યારે એક્ટરનું, અને પછી ભજવાઈ જાય ને ત્યારે ઓડિયન્સ મગજમાં લઈને જાય, એટલે એનું ઓડિયન્સનું થઈ જાય. પણ પિક્ચર એવું છે કે જે એ પ્રોસેસ છે, મૂવી એક પ્રોસેસ અને એની મજા છે. આ બધી પ્રોસેસમાં સૌથી અઘરી, ચેલેન્જિંગ અને રોમાંચક પ્રોસેસ મૂવી મેકિંગની છે. એટલે અત્યારે જે હું ફેસ કરી રહ્યો છું, અત્યારે અમે લોકો રાત દિવસ પ્રમોશન્સ કરી રહ્યા છીએ, અત્યારે ક્યાંક હમણાં મુંબઈથી ફોન આવશે કે પેલું ડીઆઈમાં આ કરવાનું છે, મ્યુઝિકવાળાનો ફોન આવશે કે અત્યારે આ ચાલી રહ્યું છે, સેન્સરમાંથી ફોન આવે કે અત્યારે આટલે છે, સો એ બધી જ બાજુની જે દોડાદોડી છે ને, સો મારા મતે જે વધારે એક્સાઇટ કરે છે એ ફિલ્મ્સ છે. તમે મ્યુઝિકની વાત કરી, અત્યાર સુધી કોઈ સોંગ મૂવીનું બહાર પડ્યું નથી કદાચ, તો શું ક્યારે રિલીઝ થશે મૂવી? પહેલા રિલીઝ થશે સોંગ? બિલકુલ. અને કેવા છે સોંગ? અચ્છા, સોંગ વિશે સોંગ, હું સ્ટોરી માટે તમને નહીં કહું, સ્પોઈલર આપવાનું, પણ સોંગ વિશે તમે આપી શકો. અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી તમે સિંગર પણ છો. હું છું, પણ આ ફિલ્મમાં મેં કોઈ પણ ગીત નથી ગાયું. આ મૂવીનું કોઈ સોંગ જે તમને ગમતું હોય? ડેફિનેટલી. જો પહેલા તો સોંગ્સ વિશેની વાત કરું મૂવીમાં, કે અમારી મૂવીના સોંગ તમે કીધું રિલીઝ થશે પહેલા, હા થશે. ક્યારે થશે? આ જ અઠવાડિયે. આ અઠવાડિયે જ અમે લોકો સોંગ રિલીઝ કરીશું. ટ્રેલર પણ આવી રહ્યું છે આ જ અઠવાડિયે. બહુ જલ્દી તમને ખબર પડશે કે ક્યારે આવી રહ્યું છે. ઇટ્સ વેરી નિયર બાય, હમણાં જ કદાચ આવી જશે એમ. એટલે એ છે સોંગ્સ છે. એ ચાર ગીત છે અમારી આ ફિલ્મમાં, ચાર ગીત છે. ચારના ઝોનર, મજાની વસ્તુ એ છે કે જેમ ફિલ્મ બહુ જ બધા આસ્પેક્ટ્સને ટચ કરે છે, જેમ બહુ જ ફેલાયેલી ફિલ્મ છે કે બહુ જ બધી વસ્તુ અંદર અમે કવર કરીએ છીએ. ઓફકોર્સ એક સૂત્રતા તો છે એની વચ્ચે, બટ એવી રીતે અમારા સોંગ્સના બધાના જોનર અલગ અલગ છે. એટલે એક છે એ બહુ જ અમે લોકો એવું કર્યું છે કે બાળકો પાસે ગવડાવ્યું છે, સો એક નાના નાના બચ્ચાઓનું કોરસ છે એક ગીત છે. એક ગીત છે એ અમે લોકોએ એક બહુ જ અત્યારે બહુ પોપ્યુલર થઈ રહ્યું છે, અમે રિલીઝ નથી કર્યા પણ ક્યાંક હું ગણગણી લેતો આવું છું, અથવા અમારા બધાની અંદર એ બહુ પોપ્યુલર છે. એક રોમેન્ટિક ગીત છે જેમાં હું ને અલીશા એને પરફોર્મ કર્યું છે, એટલે એ ગીત બહુ સરસ છે. એ સની શાહ નામના સિંગરે અને અપરાજિતા સિંહ એ બંને સિંગર્સ છે, એમણે ગાયું છે, લખ્યું છે. પછી હા, એટલે ત્રીજું ગીત છે એ છે કેવારે ભરાણા. અચ્છા, હા, અમારા ટીચર્સ બધા ભરાઈ જાય છે એટલે કેવારે ભરાણા કરીને બહુ કોમિક ગીત છે. એ આખો પાછો અલગ ઝોનર, કે એકદમ ફની સોંગ છે, જેના લિરિક્સ થી માંડી અને મ્યુઝિક ના ટોન થી માંડીને બધું. અને પર્સનલી મારું બહુ જ ફેવરિટ સોંગ છે કેવારે ભરાણા, એટલે જે લોકો તોફાની હશે એને તો આ ગીત બહુ ગમશે. અને છેલ્લું એક ગીત જે અમારા ફિલ્મનું છે એ બહુ જ હાઈલાઇટ થવાનું છે આખી ફિલ્મનું, એ અમને અત્યારથી દેખાય છે. કીર્તિદાન ગઢવીએ ગીત ગાયું છે, અને ગીત છે જય માં ભવાની. આ ગીતો મ્યુઝિક ડિરેક્ટર છે, કમ્પોઝ કર્યા છે પ્રથમેશ ભટ્ટે, અને આ ગીતોના લિરિક્સ લખ્યા છે તેજસ દવે, અનિલ ચાવડા અને મેં, અમે ત્રણ જણા આના લિરિક્સ લખ્યા છે. હીઝ આર ઓલરાઉન્ડર. હા, અમારો ઓલરાઉન્ડર બેટ્સમેન છે. ના, એવું છે કે હું તો પેલું એવું કે જ્યાં કઈ અડી પડે ત્યાં જઈને બેસી રહી અને પછી થઈ જાય, થતા થઈ જાય, પણ થઈ જાય. એ તો એ કહે છે કે હું સંકટ સમયની સાંકળ છું, પણ એવું છે નહીં. સ્પોન્ટેનિટી છે. એ છે એટલે એ છે એટલે વાંધો નથી એવું છે. સો આ પિક્ચરના ચાર ગીતો છે, અને એક મન ને કોઈ રોકો જે મેં રોમેન્ટિક સોંગ કીધું, એ બહુ સુંદર મજાનું ગીત છે અને બહુ સિચ્યુએશનલ સોંગ છે, જે જોવાની બધાને બહુ મજા પડશે ડેફિનેટલી. અને જે જય માં ભવાની છે એ તો એકદમ રોકિંગ છે. અમારે જે ફિલ્મના અમે બહુ જ એક સરસ એક બંચ લીધું છે, જે બધા ડાન્સર્સ છે અને એ લોકોએ બહુ જ અદભુત ડાન્સ કર્યો છે, અને તમને દેખાશે ટીઝરમાં ક્યાંક એના શોર્ટ્સ છે ડાન્સના તમે જોયા હોય, સો એવું છે. ટ્રેલરમાં હમણાં ટ્રેલર પણ હમણાં લોન્ચ કરવા જઈ રહ્યા છે, તો એમાં પણ એ છે, તમને બહુ મજા પડશે ચારે ગીતોમાં. અલીશા, બે ડિરેક્ટર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
વિક્રમ સર અને શૌનકભાઈ એ બંને બહુ જ સોર્ટેડ છે. દે નો પહેલેથી જ કે એમને શું જોઈએ છે. ઇટ્સ ઓલ બીકોઝ ઓફ પ્રી પ્રોડક્શન. એ લોકો જે પેપર વર્ક કરે છે, એડવાન્સ પ્લાનિંગ કરે છે, યુ વોન્ટ બિલીવ. અમે આખી ફિલ્મ પહેલા ડમી શૂટ કર્યું છે ઓન ફોન. એટલે એ બહુ મજાની વસ્તુ છે. એટલે કહી રહી છે આવું કદાચ કોઈ ફિલ્મ સાથે થતું હોય. મેં પણ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. એક્ચ્યુઅલ આર્ટિસ્ટ સાથે, લાઈક અલીશા જે સીન કરે છે ઓન એક્ચ્યુઅલ લોકેશન. અમે ત્યાં જઈને જે રીતે ફિલ્મ પ્રોપર શોટ લેવાના હોય, શોટ ડિવિઝન સાથે, એ રીતે અમે ફોનમાં શૂટ કરી છે. જસ્ટ એને એડિટ પણ કરી છે, એટલે આખી એડિટ કરીને મૂકી છે. એટલે અમને ખબર પડે છે આઈડિયા આવે કે કેવી રીતની ફિલ્મ જઈ રહી છે. યસ, એટલે વિક્રમ સર છે ને, વિક્રમ સર જે ડિરેક્ટર સર સાથે જે ડિરેક્ટર, એ બેઝિકલી કેમિસ્ટ્રીના પ્રોફેસર છે. હા, તો એમનું એમ એ છે ને, દિવસમાં 5 ફિલ્મો જોવે. અને એવું નહીં કે હિન્દી ફિલ્મ કે ઇંગ્લિશ ફિલ્મ, એક ફિલ્મ રશિયન પણ જોવે, ફ્રેન્ચ પણ જોવે. એમનો બહુ જ અભ્યાસ છે. હી ઇઝ ઇનિયસ જોતા હોય અને એ બહુ જ એક્સપ્લોર કરતા હોય વર્લ્ડ સિનેમાને. તો એમનો એમને આ કંઈક વાંચ્યું હશે કે એમને જોયું હશે કે જે ભી સારી ફિલ્મો બને, એટલે એક્ચ્યુઅલી હોલિવૂડમાં સ્ટાઇલ બહુ પોપ્યુલર છે. હા, જે ભી સારી ફિલ્મો બનવા પાછળનું રીઝન છે એ વર્કશોપ છે. પણ વર્કશોપ ઉપરાંત કે જો એક્ટર એ જગ્યા પર જઈને પરફોર્મ કરે ને, એકવાર પરફોર્મ કરી લીધું હોય એ જ કેરેક્ટર સાથે, અને પછી બીજી વાર એને પરફોર્મ કરવાનું આવે ને એ જગ્યા સાથે, તો એ ફેમિલિયર હોય એ જગ્યા. બહુ ઝીણી ઝીણી વાત છે કે લાઈક આ ટેબલ પર મારે એક સીન આપવાનું છે, સો આની જગ્યાએ બીજું ટેબલ હોય તો ખરેખર એક્ટર ની બોડી લેંગ્વેજ માં ફેર પડે, ફરક પડે જ છે. કારણ કે એને એક વાર મને એ રૂમ નું સ્ટ્રક્ચર જો નથી ખબર, જે રૂમ માં મારે લેક્ચર ડિલિવર કરવાનો છે આ ફિલ્મ ના એઝ અ એક્ટર તરીકે, સો એ રૂમ નું સ્ટ્રક્ચર જ કઈક અલગ છે. હું મારા મગજમાં કઈક અલગ રિહર્સલ કરીને ગયા. એટલે કહેવાનો મતલબ, વોટ વી ફીલ ઇઝ, અમે થિયેટર ક્યાં મિક્સ કરીએ છીએ, થિયેટર આપણે એવું કહીએ છીએ આંગિક, વાચિક, આહાર્ય, સાત્વિક, બરાબર, ચાર અંગો છે. સો આંગિક અને વાચિક તો અમે લોકો રિહર્સલ કરીને કરીએ, પણ એક આવે છે આહાર્ય, જેને આપણે કહીએ છીએ સેટિંગ્સ, પ્રોપર્ટી, મેકઅપ. સો એ આહાર્ય છે ને, એ મોટા ભાગે ફિલ્મમાં તમે જ્યારે ફ્લોર પર જાઓ ને શૂટ કરવા, ત્યારે જ ખબર પડતી હોય. અને જે બહુ અગત્યનું પાસું છે, મને જો ખબર જ નથી કે હું કેવી રીતે ચોક પકડવાનો છું, મારું બોર્ડ કઈ બાજુ છે, મારા સ્ટુડન્ટ્સ ક્યાં બેસવાના છે, કેટલા બેસવાના છે, તો મને ત્યાં આવીને કરતા વાર લાગશે. પણ પેલો સીન પહેલા કરેલો હશે ને, સો આ થિયેટરને અમે કમ્બાઈન કર્યું કે આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક, ચારે અભિનયને ભેગા કર્યા અમે લોકોએ, જેથી કરીને જ્યારે ફિલ્મ શૂટ થાય છે ત્યારે પ્રોડ્યુસરના પૈસા બચે, સમય ઓછો બગડે, લોકોની મહેનત બચે, અને અમારે જે જોઈએ છે એટલું અને એવું આઉટપુટ મળે. અને સાહેબ કેવું છે કે તમે એકવાર પરફોર્મ કર્યું હોય ને કંઈક વસ્તુ સેમ જગ્યા પર, જેમ કે થિયેટરમાં, કે એકવાર તમે એક શો કર્યો અને તમને ખબર હોય, સેટ થયેલું તો એ યાદ રહી જાય, તમને ખબર પડે ને કે મારો એક વસ્તુ જોઈ તમે કે આ બરાબર આવી લાગે છે, અને ફરીને ફરી એ વસ્તુ કરવાને આવે ને, તો તમારી પાસે છે ને 100 જાતના એક નવા ઇનપુટ્સ હોય કે હું આવું કરું, આ સારી રીતે કરું. તો એનાથી બહુ જ ફરક પડે. એટલે અમે એવી એક પ્રોસેસ કરી ફિલ્મ પર. ઇન કોઈ ઇન કેસ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માઇન્ડ માં હોય કે ના, ફોન પર શૂટ વખતે મારી આ ભૂલ થઈ ગઈ છે, મારી લાઈન માં મારે શું કરવાની પણ આપણને ખબર પડે. અને તમે તમારી જાતને જોઈ શકો ને, એનાથી સારી કોઈ વસ્તુ જ નહીં. અલીશા મને રિહર્સલ કરીને બતાવે, એના કરતા અલીશા જો પોતાની જાતને જ જોઈ શકે કે એને કેવું કર્યું છે, તો મને તો ખબર પડે છે, પડે છે એને પણ પોતાની ભૂલ કે એને પણ પોતાની સારી વાતો ખબર પડે છે, એને વધારે કર્યું છે. થિયેટરમાં હવે એવું કહેવાય છે કે તમે જ્યારે કંઈક વાંચો અને તમારે એને એના રિહર્સલ કરવા હોય તો તમારે મિરર ની સામે કરવા, ના એવું નથી હોતું, હવે લોકો ફોન મૂકીને જ કરે છે, કે મિરર સામે કરે છે, એટલે બારે બારે તમે જોઈ શકો, બારે બારે એવું છે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમારા કેરેક્ટરનું મૂવીમાં નામ છે રેવા, રેવા પટેલ. યસ, અને રેવા એક આમ નામ સાંભળીને જ એક પવિત્રતાનો અનુભૂતિ થાય કે બા રેવા. તો રેવા અને અલીશામાં કેટલો ડિફરન્સ છે? રેવા આ કેરેક્ટર ફિઝિક્સની ટીચરનું છે, એનો ગુસ્સો હંમેશા નાક પર રહે છે. કોઈની ભી સાથે ફર્સ્ટ ટાઈમ મીટિંગ થાય ને તો એને આર્ગ્યુમેન્ટ જ થઈ જાય. બીજી મીટિંગમાં કદાચ એ એની સાથે સરખી રીતે વાત કરે, પણ ફર્સ્ટ મીટિંગ ઓલવેઝ એની એવી જ હોય કે કોઈના સાથે અથડાઈ ગયું હોય તો એની પર ચિલ્લાઈ દે, ગુસ્સો કરી દે, શાઉટ કરીને નીકળી જાય. એવું પર્સનલ લાઈફમાં એવી નથી, પર્સનલ લાઈફમાં તો બોલતી જ નથી, તમારી વાત બધી સાંભળી લે, પોતે ના બોલે. વેરી પેલી કાઇન્ડ ઓફ, નો નોટ ધેટ, બટ આઈ એમ લિટલ ઇન્ટ્રોવર્ટ કાઇન્ડ ઓફ અ પર્સન. હું એટલું જલ્દી નથી ભળી જતી બધાની સાથે. સો યા, એટલો આમ બહુ જ ડિફરન્સ છે રેવા અને અલીશા વચ્ચે. But I really enjoyed playing Reva in this film. But she is playing a strong teacher. Yeah.
જે પોતાના એથિક્સમાં બહુ માને છે, કે જેનું એ છે કે એ જે કામ માટે આવી છે એને છોડીને તો એ કોઈ પણ ભોગે નહીં જાય, એટલે જીવ આપી દેવો પડે પણ જે વસ્તુ છે એને એ વળગી રહેશે, અને બહુ ઇમોશનલ છે એક્ચ્યુઅલી, બહુ આવા લોકો, હા એ છે ઇમોશનલ, એટલે ઇમોશનલ છે બંને. ટીચર ઓફ ધ યર ને મંજિલ ગણીએ તો જશ ઠક્કરની આ મંજિલ સુધી પહોંચવાની જર્ની કેવી છે? એટલે ટીચર ઓફ ધ યર સુધીની મંજિલ જશ ઠક્કર માટે કેવી છે? હા, એટલે લાઈફમાં બહુ ઓછા એવા કેરેક્ટર હોય કે જે તમારી નજીક હોય, તમારી દિલની અંદર હોય. જેમ અત્યાર સુધી અમે લોકો એક નાટક કરેલું, મેં સરે ડિરેક્ટ કર્યું અને સરે લખ્યું હતું, એનું નામ હતું સેલ્ફી સંબંધોની. એની અંદર એક પાત્રનું નામ હતું સત્યો કાકા, તો એ સત્યપ્રકાશનો રોલ હું કરતો હતો. અને એના પછી ક્રિએટ થયું જગો, અને જગો આ ફિલ્મમાં એનું નામ, મારું નામ છે જગદીશ ઉર્ફે જગો, જગો આ ફિલ્મમાં. અને એટલે સર લોકોએ આ કેરેક્ટર લખ્યું અને પછી અમારું થોડું ચર્ચા થઈ કે આ શું છે, કેમ છે. અને લગભગ એ આ જર્ની છે ને એમાં લાઈક જગો એ બહુ નજીક છે મારી, કારણ કે એ હું જ છું ખરેખર. હા, થોડોક ક્યાંક બદલાવ હોઈ શકે એની સ્પીચમાં કે એના કેરેક્ટરાઇઝેશનમાં થોડોક, પણ જે એ જે હું સ્કૂલ વખતે હતો એ જ હું છું આ ફિલ્મમાં. હું એટલો જ તોફાની છું, અત્યારે મારા ટીઝર ને બધું ફરી રહ્યું છે જે રીતે, તો એ રીતે મારા ટીચર્સ જે ખરેખર હતા સ્કૂલમાં એ લોકોના એવા રિવ્યુ આવી રહ્યા છે કે તું ખરેખર આવો જ હતો એમ, તું આ જ છે અને આથી પણ હજુ પણ તોફાની નહીં હોતો. તો અમે લોકોએ ચર્ચા કરી હતી આ ફિલ્મ શૂટ ચાલુ થવાનું હતું, મારું 30મી તારીખે શૂટ હતું, પહેલો સીન હતો. એના બે દિવસ પહેલા સુધીની અમારા બે ની વર્કશોપ ચાલી છે પર્સનલ. મજાની વસ્તુ જસ્ટ માટે એવી છે કે આ જાણીને આનંદ થશે કે આ ફિલ્મમાં જ્યારે ફિલ્મ અમે લોકોએ લખી મેં વિક્રમ સર, ત્યારે મારું કેરેક્ટર ફિક્સ નહોતું કે આ હું જ કરીશ. હું બહુ ફોર્સ કરી રહ્યો હતો કે બીજાને રાખો, અને વિક્રમ સર એવું કહી રહ્યા કે તું કર. પણ એવા બે ત્રણ જ આર્ટિસ્ટ હતા કે જેના કેરેક્ટરમાં એ લોકો ફિક્સ હતા, ઇનફેક્ટ જેને ધ્યાનમાં રાખીને અમે કેરેક્ટર લખ્યા હતા, એમાંથી એક રાગી જાની હતા અને એક જશ ઠક્કર હતો. અમે એ બંનેને ધ્યાનમાં રાખીને એમના કેરેક્ટર લખ્યા છે, એવું બહુ ઓછું થતું હોય, કારણ કે એ બહુ નજીક છે. કારણ કે જૂના સમયમાં રાજેશ ખન્ના સાહેબ ને એ બધાના ધ્યાનમાં રાખીને લોકો કેરેક્ટર લખતા હતા, અને આ મારા માટે પર્સનલી બહુ મોટી વાત છે કે મને ધ્યાનમાં રાખીને, મારા પપ્પાએ આજ સુધી મને ધ્યાનમાં રાખીને કંઈક આગળ બી નથી લખ્યો, આ લોકોની સ્ક્રિપ્ટ લખી નાખી. સો એ બહુ એની મહેનત બહુ અગત્યની છે. અને એ જે પૂછી રહ્યા છે હાર્દિક, એ મને એવું લાગે છે કે એવું છે, એણે બહુ નાનપણથી એક્ટિંગ, એને તો ગળથુથીમાં છે, એના ફાધર બહુ મોટા એક્ટર છે બરાબર, જીતેન્દ્રભાઈ, પણ નાનપણથી એણે એક્ટિંગ શરૂ કરી છે. અને મેં જશને જે રીતે જોયો છે એઝ એન એક્ટર, બહુ ખરાબ જશને પણ જોયો છે, જે એવો વ્યક્તિ હતો કે બહુ કોઈનું સાંભળે નહીં, જે હોય જ છે દરેક છોકરો એની યંગ એજમાં બહુ નાની, પણ મુંબઈએ જશને બહુ બદલી નાખ્યો. અને અગેન એ જે પર્સન તરીકે બહુ સારું. હું તો જે લોકો આ માધ્યમથી સાંભળતા હોય ને, જે લોકોને કદાચ એક્ટર બનવાની કંઈક અંદર હોય ખીરના, એમને તો હું એટલું જ કહું કે એવું હોય છે કે સારો એક્ટર એ સારો માણસ હોવો બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે સારા માણસ નથી બનતા ને, ત્યાં સુધી સારા એક્ટર બનવાનું તો બહુ દૂરની વાત છે. એટલે એના મેં એની જે તમે જે મંઝિલ સુધીની જે જર્ની કહો છો ને, એનો જે સફર કહો છો ને, એ સફર મેં તો બહુ જોયો છે નજીકથી. અને એ બહુ આઈડિયલ સફર છે કે બહુ જ તોફાની અને બહુ ખરાબ એરોગન્ટ છોકરામાંથી બહુ જ સેલ્ફલેસ અને ખરેખર તમારા પ્રોડક્ટ માટે વિચારનારા એક્ટરો જ બહુ ઓછા છે આપણે ત્યાં, કે જે પ્રોડક્ટ માટે વિચારતા હોય. એકવાર હું પણ કદાચ ના વિચારું, પણ એ બહુ પ્રોડક્ટ માટે વિચારનારો એક્ટર છે. સો એને ધ્યાનમાં રાખીને અમે લોકોએ લખેલું, તો એ અને એને બહુ સાર્થક કર્યું. કારણ કે અમે લોકો એ જે કહે છે ને, છેલ્લા દિવસ સુધી એની એકલાની વર્કશોપ એટલા માટે નહોતી ચાલતી કે બહુ ધીમો હતો શીખવામાં, પણ એની પાસે જ સવાલો બહુ હતા. આખા પિક્ચરમાંથી સવાલો તો સૌથી વધારે પૂછ્યા ને અમને, એઝ અ ડિરેક્ટર કોઈએ તો એ જશે પૂછ્યા છે, એઝ અ રાઇટર એ એટલું બધું લઈને આવે કે સર આ સીન છે, હવે આમાં આપણે શું નવું કરીએ. અને ઓનેસ્ટલી કે સ્ક્રિપ્ટમાં જેટલું નથી લખેલું ને, એટલું અમે બહુ કર્યું છે. જેટલું લખ્યું છે એના કરતા ડબલ અમે લોકોએ ફિલ્મમાં કર્યું છે, અને ઇટ વર્ક્સ. તમે ટીઝર જોશો કે ઇટ વર્ક્સ. અમે લોકોએ જેટલી પણ તમે ફિલ્મમાં 25 જોશો ને, એ શરૂઆતમાં નહોતા લખ્યા, અને આ બધું અમે સાથે બેસીને વર્કઆઉટ કર્યું છે 1-to-1 કે જશે બોલ ચાલ હવે આમાં આપણે કંઈક લખવું છે, તું શું શું બોલી શકે, ઓપ્શન આપ અને બોલીને બતાવે આટલું 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 આટલું, અને પછી એમાંથી હું સિલેક્ટ કરું, પછી કંઈક એના પર વર્ક કરીએ અમે લોકો. સો આ પ્રોસેસમાંથી અમે લોકો ગયા છે. એટલે મારું ભણતર જ્યારે ચાલુ હતું,
જન્મ્યો ને પછી પપ્પાએ કીધું કે એક એડ ફિલ્મ છે શૂટ કર, ને એવી રીતે આમ એક બે વર્ષનો હતો ને શૂટ ને એવું બધું ચાલુ તો થઈ જ ગયું હતું. નાનપણમાં બહુ જ બધી સિરિયલો ને બધા શૂટ કર્યા અને ત્યારે મારો એક જ કન્સર્ન હતો કે પૈસા શું આપશો. એટલે એવો કન્સર્ન સાથે સ્ટાર્ટ થયેલો એક વ્યક્તિ જે એરોગન્ટ હતો, જે કહે છે કારણ કે મને ભણાવ્યો, જે સ્કૂલમાં ઇન્સ્ટિટ્યૂટમાં હું ભણ્યો છું, જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ડ્રામેટિક્સ, એમાં સર ભણાવતા હતા. તો એ મને ભણાવતા હતા ને એમને મને જોયેલો, નિશુ બાબા ને બધા હતા, પણ એમને મને જોયેલો કે આને કંઈક આ જીતુભાઈનો છોકરો એવું લાગતું જ નથી, કારણ કે આ કેમ આટલો એરોગન્ટ છે અને શું છે એવું મગજમાં. પણ એના પછી થોડા ચેન્જ, ધેટ ઇઝ જગો, ધેટ ઇઝ જગો. હા, હું એક્ચ્યુઅલી ફિલ્મમાં જગો પણ આ જ છે. એક 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 સ્ટુડન્ટની જર્ની છે જગો, એટલે સાચેમાં એક સ્ટુડન્ટની જર્ની છે કે ક્યાંથી ક્યાં એક સ્ટુડન્ટ જતો હોય છે, એ એક્ચ્યુઅલ જર્ની છે. જે જશની જર્ની છે, જગાની જગાની જર્ની. એટલે મારે તો આમ હું પોતે હું એવું જ છે, જગો જશ, જગો જશ એક જ. એને પોતાને પોર્ટ્રે કર્યું છે. હા, ખાલી થોડું સ્લેંગ વેંગ થોડું ચેન્જ હોય, બાકી હું જ છું. મેહુલ બુચ અને અર્જુન ત્રિવેદી જેવા ગુજરાતના દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને કેવો એક્સપિરિયન્સ થયો? અરે, ઇટ વોઝ લવલી વર્કિંગ વિથ ધેમ. એટલે મારા બહુ ખાસ સીન નથી એમની સાથે, બટ જ્યારે પણ એ સેટ પર અમારી સાથે હોતા હતા તો હી યુઝ ટુ શેર હિઝ એક્સપિરિયન્સીસ, જેના પરથી અમને બહુ જ બધું જાણવા મળતું હતું. સર શૌનકભાઈ સાથે એમના સારા એવા બહુ સરસ. એટલે હું તો એવું કહું છું કે મેં બહુ ઘણા બધા એક્ટર્સ સાથે કામ કર્યું છે, ઘણાને જોયા છે, બટ વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્ટર્સ આર ઇન ધીસ ફિલ્મ, એનો મને ગર્વ છે. મેહુલ બુચ સાહેબ, એમને નાટકના શો ચાલતા હતા. એ સવારે 6 વાગ્યાની ફ્લાઇટ પકડે, એટલે 2 વાગ્યાની ફ્લાઇટ પકડે, રાતના નાટકનો શો બતાવીને સવારે 6 વાગે અમદાવાદ લેન્ડ થાય, 7:30 વાગે શૂટિંગ શરૂ કરે, બપોરે 12 વાગે નીકળે, પાછી બપોરની ફ્લાઇટ પકડી મુંબઈ શો કરવા જાય. એવી રીતે એમણે સતત 8 દિવસ શૂટ કર્યું છે. પણ એ જ્યારે ફ્લોર પર હોય ત્યારે ના એક ડાયલોગ મિસ થાય, એમના 2-2 પાનાના ડાયલોગ હોય અમારા લોકોના, કારણ કે બહુ કી કેરેક્ટર છે આખા ફિલ્મ, એક ડાયલોગ મિસ ના થાય એમનો. એમને ક્યારે કોઈ એવું નથી કેવું પડ્યું, એમને ક્યારે એનો એડવાન્ટેજ બી નથી લેવો, યાર બહુ થક ગયા હું, થાકી ગયો છું યાર, તું કહે ને શું હતું. ના, આપણે ચેતતા, બીજા એક્ટર્સને ચેતતા રહેવું પડે કે ભાઈ મેહુલભાઈની સાથે સીન છે, એ ભૂલતા નથી, ડાયલોગ તૈયાર, એમની સ્ટાઇલ, શું સ્ટાઇલ પકડી છે. અને એકદમ ડિરેક્ટર્સ એક્ટર, આટલો અનુભવી માણસને, અમે તો ફર્સ્ટ ટાઈમર્સ છીએ, હું ને વિક્રમ સર, આટલો અનુભવી એક્ટર, હી નેવર સેડ કે આવી રીતે ના હોય બોસ, આવી રીતે હોય, અથવા હું આમ નહીં કરું, આમ કરીશ. હી ઇઝ રેડી ટુ લિસન. અને એ કહે તમને કે કેમ આવું પૂછે, અને જો તમે એને સમજાવો, ઇફ યુ કન્વિન્સ હિમ, સો એ રેડી છે. એકદમ ડિરેક્ટરના એક્ટર, એમણે ક્યારે કોઈ ભાઈ આવી રીતે ના થાય, આવી રીતે ના થાય, અને સો સપોર્ટિવ. રાગી જાની, જીતેન્દ્ર ઠક્કર, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી, એટલે ફિલ્ડના અત્યારે એમની ઉંમરના જેટલા પણ બહુ જ બ્રાઇટેસ્ટ એક્ટર્સ છે એ બધા ફિલ્મમાં છે. અને સાહેબ, એક સીન માટે પણ આ કલાકારો જો આવે ને ફિલ્મમાં, પણ એમની છાપ છોડી જાય છે, એવું છે. તમારો અનુભવ એમની સાથે? એટલે મેહુલ સર જ્યારે નાટક કરવા આવતા હતા ને અમદાવાદ, એટલે આવે જ છે, પણ હું જ્યારે નાનો હતો ત્યારે એ નાટક કરવા જ્યારે આવે ને ત્યારે હું પાછળ જઈને મિમિક્રી કરતો હતો એમની, કેમ છો બધો, ને આવું એમના અવાજમાં હું બોલતો હતો, મને નાનકડો આમ જોતા હતા. પણ પછી હું મુંબઈ ગયો અને ત્યાં મળ્યા અમે, અને પછી એટલે એ ઓળખતા હતા કે જીતુભાઈનો છોકરો છે એમ તરીકે. પછી ઓન ફ્લોર એ તો આવે અને એમનો એક અવાજ જ પહેલા તો તમને બીક લાગે કે આ કંઈક બોલી જશે ને, આપણને તો આપણે લેવાઈ જઈશું એમ. તો એ આવે એક તો એમની પર્સનાલિટી એટલી ખતરનાક, ફિલ્મમાં રોલ બહુ ખતરનાક, બરાબર. અમારા બધાના ટીચર્સના ટીચર છે મેહુલભાઈ, તો એ જ્યારે આવે પણ તમને લાગે નહીં કે આ એ લેવલનો એક્ટર ને, એટલે એવો કોઈ ઓરા ના હોય કે તમને એવું ફીલ કરાવે કે ભાઈ કોઈ મોટો એક્ટર આવ્યો છે, કેમ બહુ જ આમ ફેમિલિયર ફીલિંગ હોય કે જશ કેમ છે, બધાને બોલાવે અમારી સાથે. હા, અમારી સાથે બીજા 25 લોકો બી હતા અને ક્રાઉડ બીજું બધું બધા બહુ બધા લોકો હતા, પણ કોઈને ક્યારે એવું ફીલ નથી કરાવે કે આટલા એક્સપિરિયન્સ એક્ટર છે. અને છેલ્લો એક સવાલ જે હું દરેકે દરેક આવતી જેટલા પણ એક્ટર્સના મેં ઇન્ટરવ્યૂ લીધા છે અત્યાર સુધીમાં, દરેકે દરેકને પૂછું છું કે કોઈ વ્યક્તિની લાઈફ ઉપર બાયોગ્રાફી બને, અત્યારે ઓટોબાયોગ્રાફીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો એવા કયા કેરેક્ટર, રિયલ કેરેક્ટરની લાઈફ પર આધારિત બાયોગ્રાફી બને તો એમાં તમને કામ કરવું ગમે, કે નહીં આ વ્યક્તિની બાયોગ્રાફીમાં આનું કેરેક્ટર પ્લે મારે કરવું છે? મને ખબર છે શું જવાબ આપશે. ભગતસિંહ,
તમને? I have never really thought of it. તમે? મને? મને ગમે તો મેં આમ વિચાર્યું નથી. આ તો અઘરો સવાલ છે. કોઈ સ્પોર્ટ્સ પર્સન પર? છેલ્લે એક આ મૂવી મને લાગ્યું કે આ મૂવી નું ટાઈટલ જોયું, ટીઝર જોયું અને હવે ટૂંક સમયમાં ટ્રેલર પણ આવશે અને 13 સપ્ટેમ્બરે મૂવી રિલીઝ પણ થવા જઈ રહી છે અને જવાનું જ છે. અને એક મેસેજ પણ કદાચ આ મૂવી કન્વે કરી શકે છે. એક સવાલ છે કે જ્યારે પણ કોઈ સ્ટુડન્ટ હોય, જેમ કે મારી એજનો કોઈ સ્ટુડન્ટ હોય કે કોઈ પણ સ્ટુડન્ટ હોય, જ્યારે ભણવાથી અલગ પ્રવૃત્તિ કરવાનું વિચારે કે પોતાના પેશનને ફોલો કરવાનું વિચારે કે મારે એક્ટિંગ કરવી છે કે મારે કલા ક્ષેત્રમાં જવું છે, એટલે મા બાપ એમને એક જ વસ્તુ કહેતા હોય છે, આમાં કોઈ તારું ફ્યુચર છે નહીં, આમાં ખાલી તારું શોષણ જ છે, બીજું કંઈ જ નથી. એવા મા બાપને તમે શું મેસેજ આપવા માંગો છો? કારણ કે ઘણો સારો મેસેજ કન્વે થાય જ્યારે પાર્થ સર છે, વિક્રમ સર છે, શૌનક સર છે, આવા કલા ક્ષેત્રમાં ઘણા આગળ પડતા, પણ એજ્યુકેશન ફિલ્ડમાં પણ ઘણા આગળ પડતા લોકો કલા ક્ષેત્રમાં પોતાનું યોગદાન સારી રીતે આપે ત્યારે એક બહુ ગર્વની વાત છે. તમે આવા મા બાપને શું કહેવા માંગશો? જો પહેલી વાત તો કે આ ફિલ્મમાં જો એક વાત એવી નથી કે ખાલી ફોલો યોર પેશન, એ આની વન લાઈન નથી. વન લાઈન એ છે કે જે પણ તમે કરો છો ને એનું એપ્લિકેશન ક્યાં છે એની ખબર તમને હોવી જોઈએ. અને ટીચરનું કામ એ છે કે જે પણ કોઈ ભણે છે, અમારે બે બહુ સિમ્પલ બહુ પોપ્યુલર વન લાઈન અમે લોકો જે કરવા માંગીએ છીએ અને જે છે, એક તો એ છે કે ગમે તો ભણો, ભણવું પડે છે એટલે નહીં, બરાબર. અને બીજો નંબર લાવનાર વ્યક્તિ પણ પહેલા નંબર લાવનાર વ્યક્તિ કરતાં હોશિયાર હોઈ શકે, બરાબર. આ બે વસ્તુ અમે લોકો કહેવા માંગીએ છીએ. જ્ઞાન પુસ્તકોમાં પૂરાયેલું નથી હોતું, દુનિયાનું જે સાચું જ્ઞાન છે તો બે પૂઠાની બહાર જ મળે છે. એટલે એના માટે ઓલવેઝ એક આ મેસેજ અમારી ફિલ્મથી એક જ મેસેજ છે. મધર, જે તમે કીધું પેરેન્ટ્સને શું મેસેજ છે, સો પેરેન્ટ્સને એક જ મેસેજ છે કે તમારા સપના તમારા બાળકો પર નહીં થોપો. પછી એ કલાકાર બનવાનું સપનું હોય, ક્રિકેટર બનવાનું સપનું હોય, ડોક્ટર બનવાનું સપનું હોય, એન્જિનિયર બનવાનું, હવે થોડો સમાજ ખુલ્યો છે એટલે હવે બધી લાઈનો તરફ મા બાપ દોડી રહ્યા છે, પણ મને એવું લાગે છે કે એ દોડી નથી રહ્યા, એ તો છોકરાઓને પણ દોડાવી રહ્યા છે. એક છોકરો કેટલું કરી લે છે, એને તમે ટેનિસ શીખવા મોકલશો, એને ચેસ શીખવા મોકલશો, ડાન્સ શીખવાડશો, આ કરશો તે કરશો, છોકરું ક્યાં? ક્યારે એને તો પૂછો કે એને શું ગમે છે, કદાચ એ નહીં જ કહી શકે નાનું હશે ત્યારે. તો એક ટીચરનું અને એક મા બાપનું સાચું કાર્ય શું છે ખબર છે? છોકરાની ફી ભરવું નહીં, છોકરાને ઓબ્ઝર્વ કરીને સમજવું કે એ કરી શું શકે છે. કારણ કે એ જયારે બોલતો થશે, એ જયારે સમજતો થશે, ત્યારે તો ઉંમર એ થઈ ગઈ હશે કે પછી પેલા પાકા ગડે તમારે કાંઠા ના ચડે એવું હોય. એટલે એના માટે તમારે એવું કરવું પડે કે તમા એક આજે કેવું છે કે આપણે ફી ભરીને કે લેક્ચરમાં બુકનું રિવિઝન કરાવીને છોકરાઓને કે ભણાવીને ટીચર પોતાની જવાબદારી પૂરી સમજે છે અને મા બાપ પણ પોતાની જવાબદારી પૂરી સમજે છે. સાચા અર્થમાં જવાબદારી પૂરી ત્યારે થાય છે કે જ્યારે તમે એને સમજી શકો. એટલે બાળકોને શીખવાડવાનું નહીં, સમજવાનું શરૂ કરો. શીખી તો એ જાતે જ લેશે, કારણ કે દુનિયા જાતે જ શીખવાડે છે. માછલીને કોઈ તરતા નથી શીખવાડવું પડતું કે પંખીને ઉડતા નથી શીખવાડવું પડતું, જાતે જ શીખી જાય છે. શીખવામાં એને મદદની જરૂર નથી, એને સમજો એ શું છે, એ કોણ છે. અમે એક બહુ સરસ ડાયલોગ છે અમારી ફિલ્મમાં કે આજની એજ્યુકેશન સિસ્ટમનો બેઝિક પ્રોબ્લેમ એ છે કે આપણે એનાથી છોકરાને જજ કરીએ છીએ કે જે ઝાડ પર સૌથી પહેલા ચડી જાય એ જીતી જાય, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આ સ્પર્ધામાં તો વાંદરો છે તો માછલી પણ છે, જે ક્યારે ઝાડ પર નથી ચડી શકવાની, એની વિશેષતા અલગ છે, પણ એ વિશેષતા જોવામાં રસ કોને છે? એક્ઝેક્ટલી, આપણે તો ઝાડ પર ચડવું 12માં ટકા લાવવા એને ક્રાઇટેરિયા બનાવી દીધો છે, કે એક્ટર હોય તો પિક્ચરમાં આવવું એને ક્રાઇટેરિયા બનાવી દીધો છે, સિંગર હોય તો કોઈ ટેલેન્ટ શોમાં અથવા ફિલ્મમાં ગાવું એને ક્રાઇટેરિયા બનાવી દીધો છે. આપણે એને નથી પૂછતા કે તારે કેવા સિંગર બનવું છે, તને કે વગાડવામાં રસ છે, ના, કેમ, શું કામ વગાડે, કોણ જુએ છે, વગાડનારને કોણ ઓળખે છે, કહે પિક્ચરના ગીતમાં કોણે વાંસળી વગાડી કોઈ પૂછે છે, કોણે ગાયું, તો અરિજિત સિંઘે ગાયું, જિગરદાન ગઢવીએ ગાયું, કીર્તિદાન ગઢવીએ ગાયું,
કોઈ પૂછતું નથી ને કોને વાંસળી વગાડી કોને હાર્મોનિયમ, તો હાર્મોનિયમ વગાડવું વાંસળી વગાડવી બધી પાછળની રમત છે, એને કોઈ નથી ધ્યાનમાં રાખતું. એટલે સો 13 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે ટીચર ઓફ ધ યર, તો તમારા નજીકના કે દૂરના સિનેમા ઘરમાં જઈને જોવાનું ભૂલતા નહીં. પ્લીઝ પ્લીઝ ટીચર ઓફ ધ યર 13 સપ્ટેમ્બર પ્લીઝ જોજો. અને સયાજી એફએમ અને સ્ટેજ ઓફ ઇન્ડિયા તરફથી સ્ટાર કાસ્ટ ને થેન્ક યુ સો મચ કે તમે અમારી સાથે આવ્યા અને જોડાયા. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. બટ તમારું આ રેડિયો સ્ટેશન છે, આઈ એમ શ્યોર તમે એટલા સરસ મજાના પ્રોગ્રામ આપો છો અને વાત જે તમારી સાથે થઈ એના પ્રતિ લાગે છે. સો આ રેડિયો સ્ટેશન તમે જો સાંભળતા હો તો એને વધારે સાંભળજો, કારણ કે આ લોકો બહુ પ્રયત્ન કરી રહ્યા છે કે સારું કન્ટેન્ટ તમારા સુધી પહોંચે. સો પ્લીઝ ફોલો કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ ગાઈસ, બાય. 13 સપ્ટેમ્બર ટીચર ઓફ ધ યર. વેલકમ ફ્રેન્ડ્સ, એલન પ્રેઝન્ટ ટીચર ઓફ ધ યર. અને આ વખતે અલગ અલગ સ્કૂલ્સમાંથી સ્ટુડન્ટ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેઓ ટીચર્સની બરાબર પરીક્ષા લે છે. જેટલો ગુસ્સો હોય એ કહી દો. મેથ્સ ની તો